હાય, હું બેનાઝબેન ટોડીવાલા ઉત્કર્ષ ડાન્સ એકેડમી LLPના ડિરેક્ટર છું. અમે છેલ્લા 24 વર્ષોથી ભરતનાટ્યમના ગવર્મેન્ટ સર્ટિફિકેટ ગવર્મેન્ટ માન્ય કોર્સ ચલાવીએ છીએ તથા ટ્રેડિશનલ પરંપરાગત ફોક ડાન્સીસના પણ વર્ગો ચાલે છે. અને ઉત્કર્ષ ડાન્સ એકેડમી એ CIOFF જે યુનેસ્કોનું કાઉન્ટર પાર્ટ છે તેના મેમ્બર છે. EF યુરોપિયન એસોસિએશન ઓફ ફોકલોર ફેસ્ટિવલની પણ મેમ્બર છે. અમે ISO પ્રમાણિત છીએ અને એક રજિસ્ટર્ડ હવે ડાન્સ એકેડમી છીએ અને ગવર્મેન્ટ સર્ટિફાઈડ ડાન્સ એકેડમી છીએ. એટલે અમે 24 વર્ષોથી આ ચલાવીએ છીએ અને છેલ્લા 1998થી જે ઉત્કર્ષની જર્ની ચાલુ થઈ છે, જેમાં અમે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા અનેકો વાર ગયા છીએ. મારા ક્લાસમાં કરીબન ઓલમોસ્ટ 500 સ્ટુડન્ટ્સ એટ અ ટાઈમ ભરતનાટ્યમનું સર્ટિફિકેટ કોર્સ અને ફોક ડાન્સના કોર્સ કરતા હોય છે. અને આઈ ફીલ આઈ એમ વેરી લકી કે મને ઇન્ડિયાનું રિપ્રેઝેન્ટ કરવા માટે અમને ચાન્સ મળે છે. એવરી યર અમને એવી મોટા મોટા ફેસ્ટિવલ્સ, જે યુનેસ્કોના ફેસ્ટિવલ્સ હોય, વિચ આર ગવર્મેન્ટ ગવર્ન્ડ ફેસ્ટિવલ્સ, તેમાં અમને આજે ચાન્સ મળે છે. એ માટે વી આર વેરી લકી. અને એને માટે મારા દર વખતે ખૂબ સારા ગ્રુપ્સ બન્યા છે. ગયા વર્ષે પણ સ્વિટ્ઝર્લેન્ડ અને USA જઈ આવ્યા. આ વર્ષે અમે 40th ડાન્કાસ્ટો મુંડો, જે 18 જુલાઈથી 30 જુલાઈ, એક ખૂબ જ પ્રખ્યાત ને વન ઓફ ધ બિગેસ્ટ ફેસ્ટિવલ્સ ઓફ CIOFF હોય છે, પોર્ચુગલમાં થાય છે. આર્ગનશીલ કરીને જે એક નાનું ગામ છે ત્યાં થાય છે. ટેરાસ દી ફિયેરા કરીને જગ્યા છે આર્ગનશીલ, ત્યાં અમે કરીએ છીએ. એમાં મારી સાથે 42 પાર્ટિસિપન્ટ્સ આવ્યા હતા અને એમાં 11 વર્ષની ઉંમરથી લઈને 45 યર્સની ઉંમર સુધીના ડાન્સર્સ હતા. આ એક લાઈવ મ્યુઝિક પર અમે હંમેશા પરફોર્મન્સ આપીએ છીએ, કેમ કે લાઈવ મ્યુઝિકની એક ચાર્મ જ અલગ હોય છે, એક અલગ જ લેવલનું પરફોર્મન્સ થતું હોય છે. અને એને માટે અમે ખૂબ જ 3-4 મહિનાની પ્રેક્ટિસિસ થતી હોય છે. અને ખૂબીની વાત એ છે ઉત્કર્ષ માટે કે વી આર કમ્પ્લીટલી અ ગર્લ્સ ટીમ, ફ્રોમ ધ કોરિયોગ્રાફર ટુ ધ એડમિનિસ્ટ્રેટર ટુ ધ ડિરેક્ટર ટુ ધ ડાન્સર્સ. અને ઓબ્વિયસલી બોયઝ પણ હોય છે, પણ એ ખાલી અમે જાણીતા બોયઝ અમે લઈએ છીએ જે સારા ડાન્સર્સ હોય. અને ફોર અ ચેન્જ છેલ્લા 2-3 વર્ષથી અમે એવા લેડીઝ પણ લઈએ છીએ જે પોતાનું કશેક સપનું હોય છે ડાન્સ કરવાનું, અને તે પોતાનું સપનું પૂરું કરવા માટે એક સ્ટુડન્ટની જિંદગી જીવવા અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા. ફરવા તો આપણે બધા જ જતા હોઈએ છીએ, ફેમિલી ટ્રીપ્સ લઈ શકીએ છીએ, બધે જ જઈ શકીએ. પણ આ જે તમે બીજા 8-10 દેશો સમક્ષ જે આપણે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનો જે એક પ્રાઇડ મળે છે, ને તેમાં જ્યારે લાઈવ મ્યુઝિક ઉપર આપણે જોરદાર પરફોર્મન્સીસ કરીએ, જે અમે આ 24 ઓગસ્ટ શુક્રવારે અમે આપણા સંસ્કાર ભારતી વિદ્યાલયમાં એ લોકોના હોલમાં અમે જે પરફોર્મન્સ આપ્યો એ જોઈને ઘણા લોકો, ને તે માટે અમે પ્રેસનો, મીડિયાનો, એક્ઝોટિક વેબનો, દિવ્યા ભાસ્કર, સિટી ભાસ્કર, ગુજરાત મિત્ર જેવા અનેક પ્રેસવાળા, જે લોકો અમને ખૂબ દર વર્ષે સપોર્ટ આપ્યો છે, જગદીશભાઈ ઇટાલિયા જેમને જસ્ટ કોમ્પ્લિમેન્ટરી અમને હોલ આપી દીધો, રૂપલબેન શાશા જે અમારા મેન ચીફ ગેસ્ટ હતા, ને અજીત જગદીશભાઈ ઇટાલિયા જે અમારા ચીફ ગેસ્ટ હતા, એ રૂપલબેન શાશાએ બી આખો એમનો બંગલો, કારણ કે અમને આ જગ્યા કોઈ વાર નાની પડતી હતી અમારા ક્લાસની, તો એને માટે આખો બંગલો આજે આવી રીતના નિસ્વાર્થ ભાવે આપીને બચ્ચાઓને પ્રેક્ટિસ કરવા માટે, જસ્ટ બિકોઝ કે બચ્ચાઓ આગળ વધે, આપણી યંગ જનરેશન એક એવું કલ્ચર આપણું પ્રેઝેન્ટ કરે જેથી આપણા કલ્ચરની જાળવણી થાય. કારણ કે જ્યારે એ લોકો અબ્રોડ જાય છે ત્યારે એ લોકોની ઇન્ડિયન કલ્ચરનું ઇમ્પોર્ટન્સ ખબર પડે છે, ટુ બી વેરી ફ્રેન્ક. કારણ કે ત્યાં જ્યારે અમે પ્રસ્તુત કરીએ ત્યારે ખબર પડે છે કે કેટલું ઇન્ડિયન કલ્ચરને અને ઇન્ડિયન મ્યુઝિકને કેટલું માન આપવામાં આવે છે. ને ખરેખર બાકી બધા દેશોના ડાન્સીસ ખૂબ સુંદર હોય છે, મ્યુઝિક ખૂબ સુંદર હોય છે, પણ કોઈ વાર આપણે થોડું મોનોટોનસ લાગે, પણ ઇન્ડિયાના ડાન્સીસમાં જે ડાયવર્સિટી છે, ખરેખર જે યુનિટી ઇન ડાયવર્સિટી આપણે કહીએ છીએ, એ ઇન્ડિયાના ડાન્સીસમાં બી જોવા મળે છે, કલ્ચરમાં પણ જોવા મળે છે. આગળ ચાલતા હું ઇન્ટ્રોડ્યુસ કરીશ મારા કોરિયોગ્રાફર પ્રિયાંકી પટેલ, જે મારી સ્ટુડન્ટ પણ રહી ચૂકી છે બહુ વર્ષોથી. રાખી દેસાઈ જેના ફ્રેન્ડ્સ લેડીઝ બધા મારા પાર્ટ હવેથી બને છે, અને રાખી દેસાઈ જેને બેક બિહાઇન્ડ ધ સીન્સ બી ઘણું મને હેલ્પ કરી છે. આ બેમ્બૂ છે, પોતે એક આર્કિટેક્ટ છે. ખૂબીની વાત એ છે કે જે લેડીઝ છે દરેક કોઈને કોઈ ફિલ્ડમાં પ્રખ્યાત છે, કોઈ બિઝનેસ વુમન છે તો કોઈ હોમમેકર્સ છે. હોમમેકર બનવી બહુ મોટી વાત છે. આજે આઈ ફીલ હાઉસવાઈફ આર ધ બેસ્ટ હાર્ડવર્કિંગ પીપલ ઇન ધ વર્લ્ડ, જેને કદી કોઈ છુટ્ટી નથી મળતી હોતી. મારી સાથે દિયા છે, દીપિકા કે જે પોતે પણ લેડી છે, નિરાલી જે મારી બચપનની દોસ્ત છે, અમે નર્સરીથી સાથે રહ્યા છે, મારી સ્ટુડન્ટ મુદ્રા ખાંડવાલા જે 3 વર્ષની ઉંમરથી મારા ક્લાસ પર આવે છે, અને અમારી સૌથી નાનકની ટેણકી. આ એક યુથ ફેસ્ટિવલ હતો
આ યુથ ફેસ્ટિવલમાં 15 વર્ષની એની ઉપર જ અલાઉડ હોય, પણ એક એક્સેપ્શનલ એને કારણે વિસ્તૃત દેસાઈ જે રાખીના સંઘ છે અને નીતિ ને ખાસ એક્સેપ્શનલ પરમિશન મળી, કારણ કે એ લોકોનો પોર્ટફોલિયો એટલો સ્ટ્રોંગ છે. કારણ કે નીતિ 6 વર્ષની હતી ત્યારથી મારી સાથે ઇટલી, કેનેડા, અલગ અલગ દેશોમાં આવી છે, અને એના પેરેન્ટ્સને શ્રેય જાય કે મારા પર એટલો વિશ્વાસ મૂકે છે કે આ 6 વર્ષના બચ્ચાને મને મોકલી હતી, જે આજે હવે 11 વર્ષનું થઈ ગયું છે. અને શી ડઝ ઓલ ધ એક્રોબેટ્સ. ત્યાર પછી છે સૃષ્ટિ, જે મારી સાથે પહેલા પણ આવી ચૂકી. આ બધી મારી છોકરીઓ એ ખૂબ જ નાની ઉંમરથી મારે ત્યાં ભરતનાટ્યમની તાલીમ લે છે. આજે એ લોકો અલંકાર એમએમાં આવી ગયા છે, મારે ત્યાં ટીચર્સ બની ગયા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ખ્યાતિબેન દેસાઈ, જે મારા ક્લાસના મેઇન કોઓર્ડિનેટર છે, એડમિનિસ્ટ્રેટર છે, જે બિહાઇન્ડ ધ સીન્સ આ બધા બાળકોનું કોસ્ચ્યુમથી લઈને વિઝાના કામ, જે સૌથી અઘરા કામ હોય છે, તે વધતી એ બધું જ એ મેનેજ કરતી હોય છે. તો હું એમને ખૂબ ખૂબ એમને અભિનંદન બી આપીશ. અને હું ઉત્કર્ષ જેવી કઈ આજે છે એ આ ટીમને કારણે છે. એવા સર્ટન પેરેન્ટ્સ જેવા વિશાલભાઈ છે, ડૉક્ટર મીરા છે, જે લોકોના પ્રોત્સાહન અને તે લોકોના મારા ઉપરનો ઇમેન્સ ટ્રસ્ટ. આ બધા પેરેન્ટ્સોએ એક છોકરીઓને મારી સાથે મોકલવો એ બહુ મોટી જિમ્મેદારીનું કામ છે. ને એમાં જે આ મજા કરી, હવે વધારે ટાઈમ ન લેતા હું એ લોકોને એક્સપિરિયન્સીસ શેર કરવા આપીશ. તો આઈ સ્ટાર્ટ વિથ સૃષ્ટિ, માય સ્ટુડન્ટ. છેલ્લા 12 વર્ષથી ભરતનાટ્યમ કરી રહી છું ટીચરના અંડરમાં. અહીંયા ટીચિંગ માટે ટ્રેનિંગ લઈ રહી છું. છેલ્લા 3 વર્ષથી એક્સચેન્જ કલ્ચર્સમાં ગઈ છું, ઇટલી, સ્વિટ્ઝરલેન્ડ અને પોર્ટુગલ. બધી જ ટ્રીપ સારી હતી, પણ આનો એક્સપિરિયન્સ કંઈ અલગ હતો. આમાં નવા ફ્રેન્ડ્સ બનાવ્યા, અમે નવા કલ્ચર્સ જોયા, બધાનું કલ્ચર્સ અલગ અલગ જોયું કે કોનામાં શું એ છે અને અમારામાં શું છે. બધાની એનર્જી, કોઈ જો સૈનિકલ કન્ટ્રી છે એની એનર્જી બહુ સારી હતી. એ લોકોના ડાન્સમાં એટલે એ રીતે ખબર પડી કે આ લોકોના ડાન્સમાં આવું છે, બીજા લોકોના ડાન્સમાં આવું છે. પછી રાતે પાર્ટીઝ કરતા હતા, એવા બધા એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવતા હતા, વાતો કરતા હતા, એકબીજાના દેશનું જાણતા હતા કે આ દેશમાં શું છે, આ દેશનું શું કલ્ચર છે, અમારા દેશનું કલ્ચરની વાત કરતા હતા, અમારા દેશ એમને અમને કહેતા હતા. એમાં એવું બી હતું કે ઘણા લોકોને એવા થોડાક મિસકન્સેપ્શન હતા કે ઇન્ડિયામાં આવું છે, એવું છે. પછી નેટ પર એ લોકો એવું જોયું, પછી એ બી કીધું કે ના એવું નથી, એવું બધી અલગ અલગ વાતો કરી. પછી બ્રાગા, લિસ્બન, પોર્ટુગલની સ્ટ્રીટ્સ બહુ જ ફાઇન છે, એ બધું ફરેલા, લિસ્બન ફરેલા. એમાં પછી કલ્ચર જોયું, બધું એક્સચેન્જ કરે ને એમાં મજા આવેલી. મારું નામ પ્રિયાંકી પટેલ છે અને હું આ ટીમની કોરિયોગ્રાફર છું. બહુ નાનપણથી હું આ ટીમ સાથે, ઉત્કર્ષ ડાન્સ એકેડમી, જે મારા ગુરુ વિનાશ થોડીવાલા એમની છું સ્ટુડન્ટ, 1998-99 હું આ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાઈ છું. અને મેં મારા ટીચરને અંડર ક્લાસિકલ ભરતનાટ્યમમાં ડિગ્રી પણ લીધી છે. ત્યારબાદ હું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ કોરિયોગ્રાફર વર્ક કરું છું, પણ આજે પણ હું મારા ગ્રુપ સાથે એટલી જ જોડાયેલી છું. એટલે હું આ બંને અહીંયા આવવા માટે, પોર્ટુગલ જવા માટે ખાસ કર મારા મેમનો બહુ આભાર માનું છું. મારી લાઈફમાં 2 વ્યક્તિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક છે મારા મધર્સ, શ્રીમતી સ્મિતાબેન પટેલ, જેમણે મને આ વિઝન આપ્યું કે હું આવું કંઈક કરું, એઝ અ કોરિયોગ્રાફર આગળ વધું. અને બીજા છે વિનાસ મેમ, વિનાસ થોડીવાલા, જેમણે મને એક પ્લેટફોર્મ આપ્યું જેમાં હું મારી પોતાની જેટલી બી ક્રિએટિવિટી છે એ હું બતાવી શકું. કલ્ચરલ એક્સચેન્જ એ મારું બહુ મોટું સપનું છે અને જે મને આ મંચ આપી રહ્યું છે. ઇન્ડિયા પાસે બહુ જ વધારે કલ્ચર છે, આટલું બધું રીત છે, જ્યાં આગળ આપણે ભારે ફોરેન જઈને આપણે આપણી સંસ્કૃતિ બતાવી શકીએ છીએ, આપણા ડાન્સીસ બતાવી શકીએ છીએ. આપણે ઇન્ડિયા એટલું બધું રીચ છે કે બહારના ડાન્સીસ ભલે આપણે શીખીએ, પણ ઇન્ડિયાના ડાન્સીસ બહાર પરફોર્મ કરવામાં એ જે મજા આવે છે ને તે મજા કસ્સામાં નથી. અને એટલા બધા આ કલ્ચર રીચ છે કે ઇવન બહારના જે લોકો છે તે લોકો બી એટલું એટ્રેક્ટ થાય છે કે એ લોકો અમારા બધા પાસે શીખવા માગે છે. અને આ ફોક ફેસ્ટિવલની અંદર અમે લોકોએ જુદા જુદા ડાન્સીસ અમે ઇન્ક્લુડ કર્યા હતા, જેની અંદર છે બધા અલગ અલગ સ્ટેટ્સમાંથી હતું. ભાંગડા હતા જે પંજાબના હતા, ભાંગડા અને ગિદ્દા અમે કર્યું. ડાંગી જે છે તમે ડાંગ જિલ્લાથી લીધું હતું. બેમ્બુ ડાન્સીસ કર્યું હતું જે મિઝોરમથી હતું. પછી એની અંદર કલબેલિયા હતું જે રાજસ્થાની ફોક હતું, ઘોડી હતું. તે આવી રીતના અલગ અલગ હર વર્ષે અમે ડિફરન્ટ ડિફરન્ટ ફોક ડાન્સીસ લઈ જઈએ છીએ, જે ભારતના અલગ અલગ જગ્યાએથી એનું પ્રતિનિધિત્વ કરે છે અને એ અમે ત્યાં પરફોર્મ કરીએ છીએ, પ્રસ્તુત કરીએ છીએ. સો આ બદલ હું બહુ આભારી છું મારા મેમની અને થેન્ક યુ સો મચ. હવે કન્ટિન્યુ કરીશું આ વસ્તુ. થેન્ક યુ. હું આર્કિટેક્ટ રાખી દેસાઈ, વિનાસ થોડીવાલાની બહુ જ બહુ જ બહુ જ સારી ફ્રેન્ડ, અને વિનાસના લીધે જ અમને આ પ્લેટફોર્મ મળ્યો છે કે અમે જઈને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીએ ઇન્ટરનેશનલ સ્ટેજ પર.
લાસ્ટ યર હું સ્વિટ્ઝરલેન્ડ ગયેલી, પણ આ વખતે પોર્ચુગલ જવાનો આનંદ જ કઈ અલગ હતો. એક તો પહેલી વાત કે મારી સાથે મારી સખીઓ બી આ વખતે આવી, એન્ડ ઇટ વોઝ અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. અને અમે લોકો આર્જન્ટિન એક અમારું ઘર થઈ ગયેલું હતું, દેટ વોઝ ધ હોસ્ટેલ જ્યાં અમે રહેતા હતા. અને ત્યાંના લોકો તમે જુઓ લાઈક હોસ્ટેલમાં એવરીબડી એક કે એક જણ અમને એટલી બધી હેલ્પ કરતું હતું કંઈ નાની નાની વસ્તુ માટે બી, અને અમને એટલા પેમ્પર કર્યા છે કે અમે એમ વી યુઝ ટુ ફીલ એકદમ સ્પેશિયલ. અને વી લાઈક અમે અલગ અલગ જગ્યાએ ગયા, જેમ કે એવિયરો છે, બ્રાગા છે, પછી અલ્કાલિન છે, તો અમે ઘણી બધી જગ્યાએ પરફોર્મ કર્યું. અને દરરોજ પહેલાં અમે પરફોર્મ કરતી પહેલાં અમે પરેડ કરતા હતા, અને એ પરેડ કરતી વખતે જે લોકોએ અમને ચીયર કર્યા છે, અને જે અને ત્યાંના લોકો ઇન્ડિયા 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 એ જોઈને જ આપણા એકદમ રોંગટા ઊભા થઈ જાય, દેટ વોઝ અ વેરી ડિફરન્ટ એક્સપિરિયન્સ. અને બહુ જ મજા આવી. પ્લસ અમને ત્યાં દરરોજ જ લાઈક પાર્ટીઝ થતી હતી, તો એક દિવસનો એક્સપિરિયન્સ હું તમને કહું કે અમે બધા બેસીને ધૂપ કરી અને અમે બધાએ ઓમકાર ચાલુ કર્યા, તો એવરી પર્સન ઓફ અ ધે એ લોકોને થયું કે આ કંઈક નવું છે, એન્ડ ધેન વી સ્ટાર્ટેડ ડુઇંગ દેટ. અને એના પછી તે લોકો અમને પૂછ્યું કે કેમ ઓમકાર, તો અમે કીધું કે એક શુદ્ધિકરણ કરવાની વસ્તુ છે. સો ઇટ વોઝ અ વેરી નાઇસ એક્સપિરિયન્સ. અને અમે ધૂપ ચલાવી, અને પછી એક દિવસ એવો હતો જ્યારે કલ્ચર એક્સચેન્જ કરવાનું હતું, તો અમે અમારો ડાન્સ ત્યાં કર્યો, અને પ્લસ ત્યાંના લોકોએ એ લોકોનો ડાન્સ અમને કરાવ્યો, પેરુવાળાએ અમને ડાન્સ કરાવ્યો, તો ખૂબ જ અલગ એક્સપિરિયન્સ હતો. અને કિચનમાં બી અમને એક એવી સ્પેશિયલ જગ્યા આપી હતી કે અમે ત્યાં જઈને અમારું દરરોજ રાંધી શકતા હતા. અને એ કિચનમાં બી જેટલા અરોરા આંટી હતા કે જે બી હતા બધા અમારી સાથે ખૂબ જ એમ મમ્મીની જેમ રહેતા હતા, અમને એવું લાગ્યું જ નથી કે અમે એક અલગ દેશમાં છીએ. મેડમ, તમે પાર્ટીઓ કરતા હતા તો ત્યાં ગરબાની મોજ કરાવી કે નહીં કરાવી? હા જી, અમે ગરબાની તો મોજ કરાવી, સાથે ભાંગડાની મોજ કરાવી, અલગ અલગ અમે જે ડાન્સીસ કરીએ. એ લોકોને એમ પણ આપણું મ્યુઝિક ખૂબ જ ગમતું હતું, એટલે આપણા મ્યુઝિક જીતુલાલજી બાબુલાલજી એ લોકો મ્યુઝિક જેવું ચાલુ કરે એટલે પગ થીરકવાના ચાલુ થઈ જાય, જેને જેમ આવડતું હતું, બટ એવરીબડી યુઝ ટુ ડુ ઇટ. અને એક દિવસ એવું હતું જ્યારે પ્રિયાંકી મેમ સ્ટેજ પર હતા, એમને સ્ટેપ્સ કરાવ્યા અને બધાએ ફોલો કર્યા. બેસ્ટ પાર્ટ એ પણ હતો કે તમે કહ્યું કે લોકોને ગરબા કેટલા ગમતા હતા, તો એક દિવસ ખાલી મ્યુઝિકલ નાઇટ હતી જ્યાં ખાલી મ્યુઝિશિયન્સોએ પોતાનું ઇમ્પોર્ટન્સ બતાવવાનું હતું, ને તેમાં તો અમારા પ્રિયાંકી બેનને સેનેગલની આર્ટિસ્ટે એને ખભા પર ઊંચી લઈને તેને લઈને આખા કેમ્પસમાં ડાન્સ કરાવ્યો છે. આજે એક સેનેગલના આર્ટિસ્ટ પર ઇન્ડિયાની કોરિયોગ્રાફર બેસીને જ્યારે મેં નીકળા ગડ્ડી લેકે તેના પર જે આખી દુનિયાએ ગડ્ડી ચલાવી છે તે તમારે જોવાની ખરેખર આનંદ વાતાવરણ બની ગયું હતું. ને એઝ વી સેડ, ખાવાનું ત્યાંનું ખાવાનુંમાં બેસ્ટ પાર્ટ એ લોકોનો રોજનો પમ્પકિન સૂપ હતો. પમ્પકિન ને અન્ય સૂપ, તેનો ઇમ્પોર્ટન્સ અમને પહેલાં તો નહીં સમજ પડી, પણ એ જે એનર્જી આપતું હતું એટલે દરેક જગ્યાએ. પોર્ચુગલ ઇઝ કોલ્ડ ધ લેન્ડ ઓફ સ્પાઇસીસ, એ લોકો આપણા દેશમાંથી સ્પાઇસ આપણે ત્યાં રાજ કરી ચૂક્યા છે, એટલે ત્યાં સ્પાઇસીસ બી બહુ સુંદર મળતા હતા, એટલે તેને કારણે એ લોકોના ખાવામાં સ્વાદ બહુ હતો. અને ખરેખર કહું કે એ લોકો ઇન્ડિયામાંથી જ કદાચ શીખ્યા છે કે અતિથિ દેવો ભવ. એ લોકોએ જે રીતના દરેક કન્ટ્રીનાને પોતાના એક કે એક નાનામાં નાની જરૂરિયાત માટે જે મદદ કરી છે, ને ઇવન નોર્મલ શોપિંગ કરવા જઈએ તો તાના દુકાનવાળા કે નોર્મલ ત્યાંના લોકો બી એટલા બધા પ્રેમીલા અને એટલા બધા હેલ્પફુલ કે મેં આટલી દેશો ફરી છું પણ આટલું સુંદર ને આટલું વેલકમ ને આટલા સોફ્ટ સ્પોકન આટલા સારા દિલવાલા લોકો મેં બહુ ઓછા જોયા છે. ઇનફેક્ટ આ ફેસ્ટિવલમાં હું 2015માં બી ગઈ છું, એટલે જ મને એટલું બધું પોર્ચુગલ માટે લોકોને એમ છે કે પોર્ચુગલ કેવું દેશ હશે, પણ ખરેખર પોર્ચુગલ જેટલી તમને અતિથિ દેવો ભવનો તમને એક્સપિરિયન્સ કરવો હોય તો પોર્ચુગલ જવું જોઈએ. હું દિયાને પણ આપી શકે. મારું નામ છે દીપિકા કાપડિયા, પુર્ફ દિયા, પોર્ચુગલ. એકચ્યુઅલી પોર્ચુગલ બોલવા માટે કંઈ જ લાઈક શબ્દ નથી, એ એક્સપિરિયન્સ ત્યાં જઈને જ તમારે કરવો પડે. આજે અમે ભલે બધું બોલી દઈએ પણ હજી અમારી પાસે બહુ જ બધું બોલવા માટે છે, રાઈટ? અને જેમ બેનાજ મેં કીધું, અમે તો બધી મમ્મીઓ છે, નાના નાના બાળકોને મૂકીને ગઈ ને, પહેલાં તો મેં રાખીને કીધું, રાખી ઇટ ઇઝ નોટ પોસિબલ કે અમે અમારા દીકરાઓને મૂકીને આવી રીતે આવીએ, આટલી નાની નાની છોકરીઓ સાથે અમારે કમ્પીટ કરવાનું સ્ટેજ પર અમારું કામ જ નથી. એણે અમને જે કોન્ફિડન્સ આપ્યો કે ના દીકરો તું કરી શકશે અને તું કરીને જો, ત્યાં જઈને અમે લોકો જે આ છોકરાઓની અંદર ભળી ગયા, અમે ભૂલી ગયા કે અમે મમ્મીઓ છીએ, અમે આ લોકોની સાથે સ્ટુડન્ટ જેવા જ રહ્યા. પ્લસ બેનાજ મેમ, પ્રિયાંકી મેમે જે અમને યુ નો ડાન્સીસ શીખવાડ્યા, આટલા દિવસ અમે લોકોએ પ્રેક્ટિસ કરી, ગાળો બી પડી, ઘણું બધું શીખવા બી મળ્યું, આંખમાંથી પાણી બી આવ્યા, પણ એ જે એક્સપિરિયન્સ અમને મળ્યો ને
ઘરે આવીને પછી યાદ આવ્યું કે ના ના હજી તો અમે મમ્મી છે, વહુ છે, દીકરી છે, આ બધું બી અમારે સાચવવાનું છે. પણ પોર્ટુગલમાં બધું જ અમે ભૂલી ગયેલા હતા અને આ નાની બાળકીઓ જેવા થઈ ગયેલા હતા. પ્લસ ઢોલ, ઢોલ વાગે એટલે ઇન્ડિયન શું, કોઈ બી કેવું બી કન્ટ્રીનું હોય એ પોતાના પગ થનકનાટ નાખ્યો. એટલે જે ઢોલ પર અમે લોકોએ ડાન્સ કર્યો છે, અમે તો કર્યો જ છે, પ્લસ પોર્ટુગલના લોકો, બીજી કન્ટ્રીના અલગ અલગ બધી જ કન્ટ્રીના લોકો આવેલા હતા, બધાએ જે ઇન્ડિયન ઢોલ પર ડાન્સ કર્યો છે એવી કોઈ મ્યુઝિક પર અમે લોકોએ ડાન્સ કરી નથી શક્યા જેટલો અમે ઢોલ પર ડાન્સ કર્યો છે. પ્લસ ત્યાંનું ફૂડ, ઓ માય ગોડ, સેલેડ્સ છે, સૂપ છે. પહેલાં અમે થતું ક્યાં અમે આવું બધું ઘાસફૂસ ખાઈએ, પણ એ જે ફૂડ અમને એનર્જી આપતું હતું એ અમે સ્ટેજ પર બતાવી શક્યા. અને એ સૂપ અને સેલેડ હજી બી અમને યાદ આવે છે કે કોઈ આવે ને અમને બનાવીને એ વસ્તુ ખવડાવે. અને જે હોસ્ટેલનો એક્સપિરિયન્સ હતો, ત્યાંના જે સ્ટુડન્ટ્સ, તમે માનશો નહીં, અમારી ફેસબુક લિસ્ટ અને ઇન્સ્ટા લિસ્ટ તો ભરપૂર ખાલી પોર્ટુગીઝના લોકોથી જ ભરાઈ ગઈ છે. પ્લસ અમારા ગાઈડ સારા, મારિયો, જો એ લોકોએ અમને જે હેલ્પ કરી છે, ઓ માય ગોડ, તમને લાગશે જ નહીં કે પોર્ટુગીઝ લોકો છે એ અમારા ઇન્ડિયામાં જ ઇન્ડિયા સાથે જોડે પણ એ હતા બધા પોતે પણ એન્જિનિયર્સ એન્ડ ડોક્ટર્સ એન્ડ સાયકિયાટ્રિસ્ટ ને. એટલે બહુ પોર્ટુગલમાં એક વાત બહુ જોવા મળી છે કે દે આર વેરી વેરી લર્નડ પીપલ, એજ્યુકેશનમાં દે આર એક્સેલન્ટ. અમારી પાસે ગુજરાતી વર્ડ શીખ્યા છે, કેટલું બધું યુ નો, અમે સારાને અને જોને અમારા કપડાં પહેરાવીને અમે પરેડમાં દોડાવ્યા છે, અમારો ઝંડો ફરકાવ્યો છે, એનાથી મોટી પ્રાઉડ ફિલિંગ તો છે જ નહીં. લાઈક અમે જ્યારે સારા અને મારીઓને જોઈએ છીએ અમારા ટ્રેડિશનલ કપડામાં, ચણિયા ચોળીમાં વિથ ફ્લેગ, એટલે એ સૌથી મોટી પ્રાઉડની ફિલિંગ છે. એટલે આ જે એક્સપિરિયન્સ છે એ કરવો પડે, વી કે નોટ ઇવન એક્સપ્લેન, પણ મારા માટે તો ખૂબ જ મોટો અને ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે, થેન્ક્સ ટુ બેનાઝ મેમ એને રાખી. અને આઈ વોન્ટ કે હું એવરી યર જાઉં અને મને એટલીસ્ટ એવરી યર આવો એક્સપિરિયન્સ મળતો જ રહે, આનાથી સારો ઇન્ફેક્ટ. હેલો, મારું નામ નિરાલી ચોક્સી છે અને હું બેનાઝની ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છું. અમે બંને સાથે સ્કૂલમાં ભણ્યા છે અને ઇનફેક્ટ એક બેન્ચ પર બેસતા હતા. અને બેનસ જ્યારે નાની હતી ત્યારથી જ ભરતનાટ્યમ શીખતી હતી અને એઝ અ સ્ટુડન્ટ પણ મેં એને જોઈ છે ફેસ્ટિવલ્સમાં જતા જ્યારે સ્કૂલમાં હતી. અને ત્યારથી એણે જ્યારે પોતાની એકેડેમી ચાલુ કરી ત્યારથી એ મને કહેતી હતી કે તું પણ આટલો સારો ડાન્સ કરે છે, વાય નોટ જોઈન મી. અને લાસ્ટ યર અમે એ રીતે સ્વિટ્ઝરલેન્ડ ગયા અને આ વખતે એની સાથે અમે પોર્ટુગલ ગયા. અને એવું નથી કે આઈ એમ અ હોમ મેકર, હું ડાન્સનો મને શોખ છે ખરો, પણ એવું નથી કે અમે જસ્ટ બિકોઝ લેડીઝ છે એટલે અમને લોકોને કંઈ પેલો નાનો મોટો ડાન્સ કરાવીને કે ભાઈ ચલો પોર્ટુગલમાં અમે કરી નાખશું. અમને લોકોને પણ એને એકદમ ગીતા જે એકદમ પાવર પેક ડાન્સ છે એ અમને લોકોને લેડીઝ પાસે કરાવ્યો અને જે ત્યાં લોકોએ એને અપ્રિશિએટ કર્યું છે. અને પ્લસ વન મોર થિંગ હું કહેવા માગું છું કે બધી જે કન્ટ્રીઝ ત્યાં પોર્ટુગલમાં આવી હતી એ લોકોના બેન્ડ ઓફ મ્યુઝિશિયન્સ હતા. અમારા ખાલી બે જ મ્યુઝિશિયન્સ હતા પણ એ જે બે મ્યુઝિશિયનોને લીધે જે પાવર આવતો હતો ઇટ વોઝ માઇન્ડ બ્લોઇંગ. એટલે મારી પાસે શબ્દ નથી કે હું શું કહું, અંદરથી આપણને તો કરવાના રોમટા ઊભા થઈ જ જાય, પણ જે ત્યાંના લોકોએ જે એક્સપિરિયન્સ કર્યું છે. અને પ્લસ અમે જે સ્કૂલમાં રહ્યા હતા, ઓ માય ગોડ, હું કોઈ દિવસ હોસ્ટેલમાં રહી નથી. અને એ જે એક્સપિરિયન્સ કર્યો છે, રોજ સવારે ઉઠીને હોસ્ટેલની જેમ બધા સાથે બ્રશ કરતા હતા, બધા સાથે નહા છે એક કોમન જગ્યામાં, કિચનમાં વારો બાંધેલો હતો કે આજે બે જણા તમારો વારો છે, તમારે આજે આ બનાવવાનું છે, આ બનાવવાનું છે, ઇટ વોઝ અમેઝિંગ. અને જે લોકોનું કોઓપરેટિવ નેચર અને જે એ લોકો બધી વસ્તુ જે અપ્રિશિએટ કરતા હતા, ઇવન અમારું ફૂડ પણ આપણે બનાવીએ તો એટલા ઇન્ક્વિઝિટિવ થઈને કે ઇન્ડિયાનું ફૂડ આટલું કલરફુલ, આટલું ટેસ્ટી, અમને પ્લીઝ ટ્રાય કરાવજો તમારી પાસે બધે તો. એટલે એ બધું જે એક્સપિરિયન્સ હતો શેર કરીને બધાની સાથે, ખાવાનું પીવાનું બધા સાથે એક રૂમ નીચે આટલી બધી કન્ટ્રીઝના લોકો સાથે રહેવાનો, ઇટ વોઝ માઇન્ડ બ્લોઈંગ. અને હું તો હજી એ પોર્ટુગલ ફીવરમાં છું, હું બહાર નીકળી શકતી નથી હજી. થેન્ક યુ. હું મુદ્રાબીમાં ખાનવાલા છું. હું છેલ્લા 15-1 વર્ષથી બેનાસી છે ના ત્યાં ડાન્સ કરું છું અને એમના જ અંડર મેં મારું બેચલર્સ કમ્પ્લીટ કર્યું ભરતનાટ્યમમાં, જેમાં મને ગોલ્ડ મેડલ મળ્યું. મારા મમ્મી પપ્પા પણ બહુ જ સપોર્ટિવ છે. ભલે બનાવ ડૉક્ટર છે, પણ આજ સુધી મને એવું કોઈ દિવસ કીધું નથી કે તારે ડૉક્ટર જ બનવાનું છે કે તારે એન્જિનિયર જ બનવાનું છે. એ લોકો મને ખાસું સપોર્ટ કરે છે કે હું ડાન્સર બનું. પોર્ટુગલ એટલું બધું સ્પેશિયલ હતું, એટલું બધું ઇનોવેટિવ હતું અમારા માટે કે અમે લિસ્બન પહોંચીને જ્યારે અમને આઈડી કાર્ડ આપેલો જેની અંદર ઇન્ડિયા લખેલું હતું તે પહેરીને અમારે 15 ડેઝ જે રહેવાનું હતું, આઈડી કાર્ડ પહેરીને જે પ્રાઇડ તમને મળે, કોઈ પણ કન્ટ્રીના મળીને તમને તરત ઓળખી જાય કે તમે ઇન્ડિયાના છો અને તમને
કોઈ કોઈનાથી નીચું નહીં હતું. ત્યાં ગોરાઓ પણ હતા, ત્યાં ડિફરન્ટ રેસના બધા જ હતા, અને ત્યાં લેંગ્વેજ બેરિયર એટલો બધો. વિચ કન્ટ્રીઝ વર ધેર? સર્બિયા હતું, સેનેગલ હતું, પેરુ હતું, સ્લોવેનિયા હતું, આઈલેન્ડ કોલ મદીરા હતું, પોર્ચ્યુગીઝનું પોતું પોતે પણ એ લોકો પરફોર્મ કરતા હતા. આપણે ઇન્ડિયા હતા, એટલા બધા કલ્ચર હતા, એટલું બધું લેંગ્વેજ બેરિયર હતું, ને એકબીજા સાથે વાત કરવા માટે અમારે ગમશારા જવું પડતું હતું. પાણીથી માંગીને કંઈ પણ આપણે એ લોકોને ગૂગલ ટ્રાન્સલેટરના થ્રુ અમે વાતો કરતા હતા, પણ એ લોકો સમજી જતા હતા, અને એ લોકો તમને એટલું જ પેમ્પર કરતા હતા. અમારામાં બહુ બધા જણ જૈન હતા, અને ત્યાંના બધા કન્ટ્રીઝમાં મીટ બહુ પ્રચલિત છે, ત્યાં બધા મીટ જ ખાય. તો પણ અમારા માટે સ્પેશિયલ ફૂડ કરીને આખું કિચન અલગ કરતા, કે જેની અંદર કાંદુની ના, કે સૂપ પણ અમારા માટે સેપરેટ બનાવતો. તો અમને એટલું બધું સ્પેશિયલ ફીલ કરાયું છે, ને એ લોકોની સ્ટ્રીટ્સ એટલી બ્યુટિફુલ હતી, ને જે કલ્ચર એક્સચેન્જ હતું, અમે બધાના હાથમાં મહેંદી મૂકેલી, અને પેરવાડી છોકરીઓ અમારા એ લોકોના જે વાળમાં એ લોકો જે હેરસ્ટાઈલ કરે તમને હેરસ્ટાઈલ કરી આપી દીધી, અને એ મોટું ફેમિલી થઈ ગયું. એટલે ત્યાં અમારી બહુ બધી ફ્રેન્ડ્સ બની, જેની સાથે હજુ પણ કોન્ટેક્ટમાં છું, એ લોકોના ટાઈમના હિસાબથી અમે લોકો વાત કરી હજુ પણ. બટ ઇટ વોઝ ઓવરઓલ એન અમેઝિંગ એક્સપિરિયન્સ, અમને બહુ જ ગમ્યું. આઠ વર્ષથી મેમ સાથે કરું છું. હું ભરતનાટ્યમમાં હમણાં 6th યરમાં છું, એક જ વર્ષ બાકી છે બેચલર્સ કરવા માટે. પણ પોર્ચુગલ હું મેમ સાથે 2 વાર ઇટલી જઈ આવી છું, ને બહુ બધી બીજી કન્ટ્રીઝ જઈ આવી છું. પણ પોર્ચુગલ એક અલગ જ એક્સપિરિયન્સ હતો. મને બધા બહુ બધા જે નવા જણ સાથે મળી, હું એમની સાથે ડાન્સ કર્યો, જેની સાથે મેં પહેલાં કોઈ કન્ટ્રીમાં નહીં કર્યો હતો. મને એમાં એટલી મજા આવી કે તાના અમે જે કલ્ચર ડાન્સ છે એક્સચેન્જ કરવાનો હતો, એની સાથે અમે ફૂડ બી અમારું એક્સચેન્જ કર્યું. એ લોકોનું ફૂડ બી અમે ખાતા હતા, અમારું ફૂડ બી એ લોકો ખાતા હતા. એમાં બહુ જ મજા આવી. અને સૌથી બધા જ અમારી કન્ટ્રીઝ બેસ્ટ ફ્રેન્ડ હતી, પણ પેરુ અમારી એકદમ બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ હતી. કશી બી છે તો અમે લોકો સાથે જ હતા. અને એ લોકો પછી એકવાર એવું થયેલું કે ઓન સ્ટેજ અમારી એક જે અમારી સાથે આવેલી હતી એનો પગ તૂટી ગયો હતો, તૂટી નહીં એટલે ફર્યો, એટલે મોચવાઈ ગયો હતો. તો એ લોકો પાસે એક બેમ્બુથી એક ક્લોથ હતું, જેમાં એને આખી બેસાડી અને એને ઉઠાવીને બીજા કન્ટ્રીવાળા આખા લઈ ગયા. તો ત્યારે જે એમ બન્યું કે હા, અમે બી અહીંયા કંઈ છીએ. એટલે જે બધા કહે ને કે ઇન્ડિયા તો કંઈ નથી, પણ વી આર સમથિંગ ધેર. તમે ફૂડની વાત કરી કે અમારી માટે અલગથી બનાવવામાં આવતું હતું, તો તમે સુરતથી ત્યાં શું લઈ ગયા હતા ફૂડમાં? અમે બહુ બધું લઈ ગયા હતા. અમે લોકો ફૂડ રેડી ટુ કુક પેકેટ્સ લઈ ગયા હતા, કે દાળ મખની લઈ ગયા હતા, પછી પાઉંભાજી ખીચડી, અને રાત્રે બધા પાર્ટી પછી અમારા ઘરમાં આવતા અને ભેળ બનાવતા. એટલી બધી હું ઊંઘી જતી ત્યારે મને અવાજ આવતો કે અમે ઉઠી જતી, કે બધા ઓલમોસ્ટ આવી જતા, અને ત્યાં એટલી મજા કરતા અમે બનાવતા ખાતા, ત્યાં એવી મજા આવતી. અને લાસ્ટ ડે જ્યારે અમે જવાના હતા ત્યારે અમારા ગાઈડ છે અમારા માટે સ્પેશિયલી એક પાર્ટી માટે કેક બનાવી હતી. કેક તો બધા માટે હતી જ, પણ અમારા ગાઈડ છે અમારા માટે સ્પેશિયલી કેક બનાવી હતી, અને જે ધેટ ટુ વિધાઉટ એગ્સ, અને જેમાં અમને જે બધા સાથે ખાવાની જે મજા આવી, અને લાસ્ટ ડે અમે ધોલ સાથે અમારા એક રૂમમાં એ કરેલું હતું, તો બધા બીજી બધા કન્ટ્રીઝવાળા આવી ગયેલા હતા, ત્યારે બી બહુ મજા આવી. તમે સવારે કેટલા વાગે ઉઠતા હતા, ને રાતે કેટલા વાગે તમે કાર્યક્રમ? સવારે એટલે ઓલમોસ્ટ 8:30 ઉઠતા હતા, અને 12 તો વાગી જતા હતા ઉઠતા, અને પાર્ટી સવારે 4 વાગે સુઈ જતી હતી. એ ટીચરની જેમ 12 વાગે સુઈ જાય, પણ બીજા બધા 5 વાગે સુઈ જતા હતા. પાર્ટીઝને એડ કરીએ તો 5 વાગે. થેન્ક યુ એક્ઝોટિક વેબ. હું ફરી પાછું કહીશ કે તમે અમારો આ એક્સપિરિયન્સ શેર કરાવ્યો, અને એટલું ખાલી કહીશ કે ત્યાંના ડિરેક્ટર જે મિસ્ટર ડોમિંગો અને મિગુલ કેવરાસ હતા, એમને મને એક જ શબ્દ બહુ ફાઇન કહ્યા હતા, ઇન્ડિયા ઓલવેઝ બ્રિંગ્સ જોય ટુ ધીસ ફેસ્ટિવલ. ધીસ ઇઝ અ વેરી બિગ થિંગ, ધીસ અ વેરી ગુડ કમેન્ટ, અને આઈ થિંક દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ જે આપણે આપી શકીએ, જે કોઈને ખુશાલી આપી શકીએ આજના સ્ટ્રેસફુલ જમાનામાં.
So thank you everybody, thank you all my group, all my team, and thank you Exotic Web. Thank you so much. Thank you.